આજે આપણે એવા એક કંદની વાત કરવાની છે કે જે તમે ક્યારે આ કંદ જોયું હશે નહીં આ કંદનું નામ કંઠકંદ અથવા નળફળ કહેવામાં આવે છે શક્તિનો રાજા અને ખૂબ જ ઉપયોગી ખૂબ જ ગુણકારી આ બાહ્ય ફળ છે બધા જ પ્રકારના કંદ મૂળ જમીનની અંદર મૂળની વાટે પાકે છે પણ આ એક કંદ એવું છે કે જે વેલા ઉપર હવામાં બને છે નોળિયાનો પ્રિય ખોરાક છે તેથી તેને નોળવેલ તરીકે ઓળખાય છે રતાળુ કંદુ કઠકંદ ગઠાલુ વગેરે નામથી તે ઓળખાય છે તેમના વેલાને કંઠવેલ પણ કહેવામાં આવે છે આ વેલ ચોમાસામાં ઊગી નીકળે છે ઉનાળામાં સુકાઈ જાય છે બે પ્રકારના કંદ હોય છે એક કડવા હોય છે અને મીઠા પણ હોય છે મીઠા ફળનો ઉપયોગ કરવામાં આવે છે દસ ગ્રામથી લઈને સો ગ્રામ સુધીનું કંદ હોય છે આ કંદ બાર મહિના સુધી સુકાતું નથી કંદ ચોપવાથી કે વાવવાથી ઉગાડી શકાય છે એમને બીજ હોતા નથી કંદ ચોપવાથી જ આ વેલો ઉગે છે આ કંદ શક્તિશાળી અને તાકતવર્ધક તથા વીર્યવર્ધક હોય છે તાંત્રિક લોકો આ ફળને તાંત્રિક ફળ કહે છે તે કરોડોની વનસ્પતિ ગણાવે છે શાક બનાવીને પણ ખાઈ શકાય છે આ એક ઔષધીય કંધ છે શેકીને બાફીને કે ચૂર્ણ બનાવીને તેનો ઉપયોગ થાય છે સાંધાના દુખાવા માટે કે સાંધાના દરદ માટે લાભકારી છે ડાયાબિટીસમાં પણ લાભકારી છે લોહીમાં સુધારો કરે છે શરીરમાં રહેલા ઝેરી તત્વોને નીકાળી દે છે દૂધમાં ઉકાળીને ચૂર્ણ બનાવી શકાય છે બળવર્ધક શક્તિશાળી અને વીર્યવર્ધક છે ટૂંકમાં ગુણકારી વનસ્પતિ છે તે ખૂબ જ ઉપયોગી છે પૂરો વિડિયો જોવા બદલ ધન્યવાદ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો